ક્વેસ્ટ ફાઉન્ડેશન પ્રેઝેન્ટ્સ મા સ્વામીની પ્રેરણા જાન્યુઆરી ફેબ્રુઆરી 2024 ક્વેસ્ટ ફાઉન્ડેશન પ્રકાશિત મા સ્વામીની પ્રેરણા ધ થીમ ઓફ ધ મેગઝીન ઇઝ ક્રોધનું જટિલ વિશ્વ ક્રોધ કી જટિલ દુનિયા The complex world of anger. ક્રોધની આગ બાળે સદગુણોનો બાગ. પરમ પૂજ્ય શ્રેયાંશીજી મહાસતીજી, ક્રોધ તુમ્હારા પ્રબલ શત્રુ હૈ, બસા તુમ્હારે ઘર મેં. હો સકતે હો ઉસે જીત કર વિજયી તુમ જગભર મેં. ક્રોધ એ આપણી ભયંકર નિર્બળતા છે. આપણામાંના કેટલાક લોકો એવું માને છે કે ક્રોધ ન કરે તો મારું ગાળું ચાલે જ નહીં. શા માટે? આપણે હંમેશા આપણા આશ્રિતો, પત્ની, બાળકો, નોકરો અને વેટર કે મુનિમ પર પણ ક્રોધ કરીએ છીએ. ક્રોધ શું તે આપણી નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય? શું આપણને જરા પણ ખ્યાલ છે કે જ્યારે તેઓ આપણા ક્રોધની જાળનો ભોગ બને છે ત્યારે તેઓ આપણી સામે કેવું વેર બાંધે છે? પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દિવાસળી ચાપવી, એનું નામ છે ક્રોધ. એકદમ સ્પષ્ટ વાત છે, ગુસ્સો ત્યારે જ આવે છે જ્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને છે, જ્યારે કોઈએ આપણી ઈચ્છાપૂર્તિમાં અવરોધ ઊભો કર્યો છે, જ્યારે કોઈએ આપણું અપમાન કર્યું છે, અથવા કોઈએ આપણા વિશે ચાડી ચુગલી કરતા અપમાનજનક ટિપ્પણી કરી છે. સાવ સામાન્ય ભાષામાં કહીએ તો પોતાનું ધાર્યું અથવા જીદ પૂરી ન થાય ત્યારે ગુસ્સો પ્રગટ થાય છે. ક્રોધ એ કળિયુગનું રહેઠાણ છે. કડવા વેણ એ ક્રોધનું મન ભાવતું ભોજન છે. અવિનય અને અસહનશીલતા તેના પ્રિય પીણા છે. બીજાના આંસુ ક્રોધના મનોરંજનનું હાથવંગું સાધન છે. એક માણસ બેધ્યાનપણે સડક પાર કરી રહ્યો હતો. કેળાની છાલ પર પગ પડ્યો અને તે લપસી પડ્યો. એણે ક્રોધવેશમાં સડકને લાત મારી. એટલામાં એક વાહન ચાલકે તેને ટક્કર મારી. પેલા માણસે તેની સાથે મારામારી કરી અને બંને વ્યક્તિ ધવાયા. એનું ખિસ્સું ખાલી હતું. ડોક્ટર પાસે પાટો બાંધવા ગયો. પાટો બાંધ્યા પછી ડોક્ટરે પૈસા માગ્યા. પેલા ઘાયલ માણસે ગુસ્સામાં ડોક્ટરને લાફો ઝીંકી દીધો. ડોક્ટરે નજીકમાં ઊભેલા પોલીસને બોલાવી તેની ફરિયાદ કરી. પોલીસે તેને વાનમાં બેસાડવાની કોશિશ કરી, પણ પેલા માણસે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી. પોલીસે બે દંડા ફટકાર્યા. ઉપરનું નાનકડું એવું દ્રષ્ટાંત જેને સમજાય ને તેને સલામ છે. કામ, ક્રોધ અને લોભને એટલે જ નર્ક કહેવામાં આવ્યા છે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વર્ણવતા એટલે જ કહેવામાં આવ્યું છે કે ક્રોધથી મૂળતા આવે, મૂળતા સ્મૃતિને હરે. સ્મૃતિ નાશે, બુદ્ધિ નાશે, પરિણામ વિનાશ. આજકાલના યંગ જનરેશન માટે ગુસ્સો તો સાવ સામાન્ય છે. આવેગ વિકાસ અંગે નોંધપાત્ર સંશોધન કરનાર કેથરીન બ્રિજેસના મત મુજબ જન્મ પછી 3 થી 6 માસના ગાળા દરમિયાન ક્રોધ જેવા વિશિષ્ટ લક્ષણોની શરૂઆત બાળકમાં થઈ જાય છે. બાળકો બહુ નાની ઉંમરે સમજી જાય છે કે ગુસ્સો તો જોઈતી ચીજ વસ્તુઓ મેળવવા માટેનું અમોઘ શસ્ત્ર છે. નાના બાળકો જ નહીં પણ મોટા લોકોમાં ગુસ્સો જલ્દી આવવો સાવ સામાન્ય છે. સાવ નાની નાની વાતોમાં ક્રોધ આવી જાય છે. મારું કોઈ સાંભળતું નથી, હું કહું તેમ કોઈ કરતું નથી, આટલા વર્ષો શું અમે પાણીમાં નાખ્યા, આવા શબ્દો સાવ સામાન્ય રીતે બોલાઈ જાય છે. નેવર સ્પીક આઉટ ઓફ એન્ગર, નેવર એક્ટ આઉટ ઓફ ફિયર, નેવર ચૂઝ ફ્રોમ ઇમ્પેશન્સ, બટ વેઇટ and peace will appear. He who smiles rather than rages is always the stronger. Ek shabd bolta pehla hazar vakhat vichar karvo.
યાદ રાખજો, તમારો એક શબ્દ તમારું જીવન શણગારી પણ શકે છે અને એક જ શબ્દ તમારું જીવન સળગાવી પણ શકે છે. આજકાલ લોકોમાં પેશન્સનો અભાવ છે. સામે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે તો તેનો જવાબ વિચારીને આપવો, તમારી પેશન્સ તમારા ઘણા જ પ્રોબ્લેમ્સને સોલ્વ કરી દેશે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ટેજ પર હશે, વર્ષોથી કાર્ય કરે છે, લોકોને સેટિસ્ફેક્શન છે, પણ ક્યારેક એક નાનકડા એવા પ્રશ્નને લઈ વ્યક્તિ ગુસ્સે થઈ વર્ષો સુધીના કાર્ય પર પાણી ફેરવે છે અને અંતે પસ્તાય છે. માટે નાની નાની વાતોને લેટ ગો કરી દો અને મોટી મોટી વાતોને લેટ ગોડ કરી દો. નેવર ટોક ટુ યોર ડિયર વન્સ વેન યુ આર એંગ્રી ઓર દે આર એંગ્રી. ગીવ સમ ટાઈમ ટુ યોર સેલ્ફ એન્ડ ટુ ધેમ ઓલ્સો. Otherwise, you can lose them forever. Anger is an acid that can do more harm to the vessel in which it is stored than to anything on which it is poured. Veer vaani no vahe che dhod, dil dai ne saamlo bodh, kari lo atma tatvi ne shodh, chodi do bhabhuk to krodh. Gyani kahe che, જો ઉપસ્મય તસ આરહણા, ક્રોધ એ આત્માનું નુકસાન કરે એ મન અને શરીરનું પણ નુકસાન કરે છે. ક્રોધથી ટીબી અને કેન્સર જેવા મહાભયંકર રોગ પણ ઉત્પન્ન થાય છે. માટે ક્રોધને દૂર કરીને ઉપશમ ભાવને ધારણ કરો. કષાયોને ઉપશમ ભાવે ધારણ કરો. કષાયને ઉપશમ આવે તે આરાધક બની શકે, કષાયને ઉપશમાવે નહીં તે વિરાધક બને. લવ ધ વાઇબ. એક્સપ્લોર સચ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ એટ www.questfoundation.org.in.